समाचार में आगळ वधीए। અમદાવાદમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો। ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યા। ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટર મીનાક્ષી શાહને પોલીસે ઝડપી પાડ્યા। સાથે જ પોલીસે બંને તબીબની હોસ્પિટલના સોનોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ મશીનને પણ સીલ કર્યા। બોડોદેવ અને સોલામાં આવેલી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાની બાતમી મળી હતી, જેથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન બોડોદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું, તો સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું, જેથી પોલીસે બંને હોસ્પિટલમાંથી સોનોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ મશીન સીલ કર્યા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ડોક્ટર હોસ્પિટલમાં 25,000 રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ કરતા હતા। હાલ પોલીસે બંને તબીબોની ધરપકડ કરી કેટલાક સમયથી ગર્ભ પરીક્ષણ કરતા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર દંપતી છે તે ઝડપાયા છે। ખાસ કરીને બોડકદેવ વિસ્તારમાં વાત્સલ્ય હોસ્પિટલ આવેલી છે, ત્યાં ગેરકાયદેસર રીતે જે છે ગર્ભ પરીક્ષણ થતું હતું। આ ઉપરાંત સોલામાં તેમની જે અન્ય હોસ્પિટલ આવેલી છે મધર પ્રાઇડ હોસ્પિટલ, ત્યાં પણ આ જ રીતે ગર્ભ પરીક્ષણ થતાં જિલ્લો આરોગ્ય વિભાગને માહિતી મળી હતી। તેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં છે બંને દંપતી જે છે તેમને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું। બંને હોસ્પિટલોમાંથી જે સોનોગ્રાફી મશીન છે તે સીલ કરવામાં આવ્યું છે। મહત્ત્વનું છે કે આ વાત્સલ્ય હોસ્પિટલ છે, સૂચના પણ લખવામાં આવી છે કે અહીં ગર્ભ પરીક્ષણ થતું નથી અને ગર્ભ પરીક્ષણ કરાવવું તે એક ગુનો બને છે। આમ છતાં પણ જે રીતના જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમને બાતમી મળી હતી તેના આધારે બંને દંપતીએ પણ કબૂલ્યું હતું કે તેઓ ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર કરતા હતા। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।